આગળ દાખલા નંબર 4 માટે દાખલા નંબર 4 માં તમને બિંદુ -1 6 બિંદુઓ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં એટલે આપણે m1 m2 શોધવાના છે આ વખતે હવે m1 m2 શોધવા માટે વાક્ય રચના સાંભળજો પહેલો બિંદુ બાકીના બે બિંદુનું વિભાજન કરે છે જો વચ્ચે અને શબ્દ લખ્યો હશે -3 10 6 -8 d ની વચ્ચે અને છે તો અને ની પહેલા જે છે એ આપણા માટે a કહેવાય અને ની પછી આપ્યું છે આપણા માટે b કહેવાય અને સૌથી પહેલા લખ્યું છે -1 6 એ આપણા માટે p કહેવાય તો આ p a અને b ને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે લખ્યું બિંદુ p a અને b બંનેને જોડતા રેખાખંડનું શું કરે છે વિભાજન તો જે બિંદુ વિભાજન કરે છે આપણા માટે શું કહેવાય xy કોનું વિભાજન કરે છે a અને b નું તો આ a શું કહેવાય x1 y1 b શું કહેવાય x2 y2 તો આ રીતે p a અને b ત્રણે ત્રણના યામ આપ્યા છે ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર શોધવા માટે એકલા x નું સૂત્ર કરશો તો પણ ચાલશે અથવા તમારે એકલા y નું સૂત્ર કરવું હોય તો પણ ચાલશે બેમાંથી ગમે તે એક સૂત્ર કરશો તો પણ તમને જવાબ મળી જશે તો મેં અહીંયા ખાલી માત્ર x નું સૂત્ર કર્યું છે સૂત્ર x નું કયું m1 x2 + m2 x1 છેદમાં m1 + m2 અહીંયા x ની જગ્યાએ તમે આખું સૂત્ર y નું કરશો તો પણ ચાલશે હવે કિંમત બધાની મૂકવાની આગળ શીખવાડી હતી એ રીતે પહેલા x ની કિંમત -1 આપેલા છે m1 અને m2 તો આપણે શોધવાના એટલે એમાં કોઈ છેડછાડ થશે નહીં પણ x2 ની જગ્યાએ શું મૂકવાનું 6 અને x1 ની જગ્યાએ શું મૂકવાનું -3 ક્લિયર માત્ર x2 x1 ને x ની કિંમત મૂકવાની છે ને હવે સાદરૂપ બિલકુલ સહેલું છે શું કરીશું આખું નીચેવાળું પદ m1 + m2 આખું નીચેવાળું પદ -1 જોડે ગુણાકારમાં એટલે -m1 -m2 માઇનસ છે એટલે ચિહ્ન બંનેના માઇનસ માઇનસ થઈ જશે અહીંયા 6m1 અહીંયા પ્લસ માઇનસ માઇનસ 3m2 આગળ સાદરૂપમાં જે m1 વાળું પદ છે એને ડાબી તરફ લઈ જાઓ તો -m1 આ 6m1 પ્લસ છે ડાબી તરફ આવે તો -6m1 m2 માઇનસ છે જમણી બાજુ આવે તો પ્લસ m2 તો હવે માઇનસ માઇનસ પ્લસ 6 ને 1 7m1 અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરતા 2m2 બંને બાજુ માઇનસ માઇનસ ઉડી ગયા અને હવે m2 ગુણાકારનું ભાગાકારમાં m1 એમના એમ જ આ m2 ગુણાકારનું ભાગાકારમાં અને m1 જોડે 7 છે એ 7 ગુણાકારનું ભાગાકારમાં આ બંનેની અદલા બદલી કરવાની 7 અને m2ની m2 નીચે 7 નીચે એટલે ગુણોત્તર આપણને મળશે 2:7 આના જેવો સેમ દાખલો ઉદાહરણ નંબર 7 છે એ હોમવર્કમાં જાતે ગણવાનો થશે આગળ દાખલા નંબર 5 માટે જુઓ એના જેવો જ છે પણ વાક્ય રચના પહેલા જોઈએ x અક્ષ બિંદુઓ a ઓફ 1 માઇનસ 5 અને b ઓફ માઇનસ 4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને બીજો પ્રશ્ન વિભાજન બિંદુના યામ પણ શોધો એટલે દાખલો જે હમણાં ઉપર સમજાયો એના જેવો જ છે પણ એક સ્ટેપ થોડું વધારે તો ફરીથી આમાં આ વખતે તમને a અને b લખીને આપેલા જ છે તો આ a આપણા માટે x1 y1 b આપણા માટે x2 y2 બીજું વાક્યની શરૂઆતમાં લખ્યું છે કે x અક્ષ પરનું બિંદુ જે બિંદુ વિભાજન કરે છે આ a અને b નું જે બિંદુ વિભાજન કરે છે તે બિંદુ ક્યાં આવેલું છે x અક્ષ પર અને આપણે દાખલાની શરૂઆતમાં માહિતીમાં કીધું હતું સ્વાધ્યાય 7.1 પહેલા કે જ્યારે કોઈ પણ બિંદુ x અક્ષ પર હોય તો તે બિંદુનો y યામ શું થઈ જાય 0 તો અહીંયા જુઓ આખું વાક્ય બોલું છું ધારો કે રેખાખંડ AB નું m1 / m2 ગુણોત્તર શોધવાનો છે એટલે m1 / m2 ગુણોત્તરમાં વિભાજન કરતું x અક્ષ પરનું બિંદુ તો કોઈ પણ બિંદુ x અક્ષ પર ક્યારે મળે કે જ્યારે એનો y યામ શું લખાય 0 તો એ લખવાનું p ઓફ x 0 એટલે આપણને y ની કિંમત તો મળી ગઈ ખાલી શું બાકી રહ્યું x તો આ x શોધવાનો છે વિભાજન કરતો બિંદુ એટલે કે p ઓફ x y માં x ની કિંમત આપણે શોધવાની છે પણ આ x ની કિંમત શોધવા માટે તમારે પહેલા ગુણોત્તર શોધવો પડશે અને ગુણોત્તર શોધવા માટે તમને કોની કિંમત આપેલી છે y ની કિંમત કેટલી આપી છે 0 એનો મતલબ કે તમારે પહેલા y નું સૂત્ર કરવું પડશે
કોનું સૂત્ર કરવું પડશે વાયનું વાયનું સૂત્ર કરશો એટલે આપણને ગુણોત્તર મળી જશે અને ગુણોત્તર મળી જાય પછી ખાલી એક્સનું સૂત્ર કરશો એટલે એક્સની કિંમત પણ મળી જાય તો જોઈએ પહેલાં વાય માટે વાય ઇઝ ઇક્વલ ટુ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ વાયની જગ્યાએ મૂકવાના છે ઝીરો બધાની કિંમત લખેલી છે અને તમે પણ અહીંથી નીચે લખી દેવાનું એટલે જોવામાં સરળતા રહે વાયની જગ્યાએ ઝીરો એમ વન એમ ટુ શોધવાના વાય ટુની જગ્યાએ પાંચ વાય વનની જગ્યાએ માઇનસ પાંચ પાંચ માઇનસ પાંચ અહીંયા પણ ઉપરની જેમ જ કરવાનું છે આખું નીચેવાળું પદ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં પણ ઝીરો જોડે ગુણાકાર કરતા ઝીરો અહીંયા પાંચ એમ વન પ્લસ માઇનસ માઇનસ પાંચ એમ ટુ પાંચ એમ વનનું ચિહ્ન પ્લસ છે ડાબી બાજુ આવે તો માઇનસ પાંચ એમ વન બરાબર માઇનસ પાંચ એમ ટુ બંનેમાં માઇનસ માઇનસ દૂર થઈ ગયા બંનેમાં માઇનસ માઇનસ દૂર અને હવે આગળની જેમ જ એમ ટુ ગુણાકારનું ભાગાકારમાં અહીંયા પાંચ ગુણાકારનું ભાગાકારમાં પાંચ પાંચ ઉપર નીચે ઉડી ગયા એટલે કશું ના વધે તો આમ તો આપણે એક જ લખીએ છીએ પણ ગુણોત્તર છે એટલે એક જેમ એક લખીએ એનો મતલબ કે એમ વન જેમ એમ ટુ બરાબર શું આવે વન જેમ વન સાદુરૂપ દાખલા નંબર ચારમાં આપ્યું એ પ્રમાણે જ આમાં આપવાનું છે હવે ગુણોત્તર મળી ગયો ગુણોત્તર મળી જાય એટલે શું બાકી રહ્યું ખાલી એક્સ તો એક્સનું સૂત્ર લખવાનું એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમ વન એમ ટુની કિંમત એક એક મૂકી દો એક એક નીચે પણ એક વત્તા એક એક્સ ટુ એક્સ વન એક્સ ટુ માઇનસ ચાર છે એક્સ ટુની કિંમત માઇનસ ચાર છે અને એક્સ વનની કિંમત એક છે માઇનસ ચાર અને એક માઇનસ ચાર એકા માઇનસ ચાર એક એકા એક માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરતા ત્રણ ચિહ્ન મોટી સંખ્યાનું માઇનસ છેદમાં બે ત્રણને બે વડે ભગાતા નથી એટલે એક્સની કિંમત કેટલી માઇનસ થ્રી અપોન ટુ તો બિંદુ પી ઓફ એક્સ ઝીરો પી ઓફ એક્સ ઝીરો બરાબર બિંદુ પી ઓફ માઇનસ થ્રી ટુ થ્રી અપોન ટુ અને ઝીરો તો પહેલાં ગુણોત્તર આપણને મળશે વન જેમ વન અને પછી સૂત્ર એક્સનું કરવાથી બિંદુ મળશે માઇનસ થ્રી અપોન ટુ ઝીરો